જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગ્રેવી મંચુરિયન. રેસ્ટોરન્ટ જેવા સ્વાદમાં બનાવીશું. ઠંડીમાં ગરમા ગરમ ગ્રેવી મંચુરિયન ખાવાની ખૂબ જ મજા આવે છે. બનાવવામાં એકદમ જ સરળ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગ્રેવી મંચુરિયન બનાવવા માટે આપણે અહીં શાકભાજી લીધી છે. તો શાકભાજીને આપણે બારીક સમારી લીધી છે અને ચોપ પણ કરી લીધી છે. રેગ્યુલર કાંદા બારીક સમારેલા, સમારેલા કેપ્સિકમ મરચા, બારીક સમારેલું ગાજર, બારીક સમારેલું કોબીજ, સમારેલા લીલા મરચા, મોરા મરચા લીધા છે આપણે, લીલા કાંદા, લીલું લસણ, કાંદા અને લસણ આપણે સમારી લીધું છે. કોર્નફ્લોર એક વાટકી લીધી છે. આપણે યુઝ પ્રમાણે લઈશું મેંદો, ક્રશ કરેલું આદું, લસણ, વિનેગર, સોયા સોસ, ટોમેટો સોસ, ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, આપણે રેડ ચીલી સોસ લીધો છે અહીં, મીઠું રેગ્યુલર મીઠું યુઝ કરવાનું છે, ક્રશ કરેલા લીલા મરચા, અહીં આપણે તીખા મરચા લીધા છે અને મરી પાવડર. હવે આપણે વરા બનાવવા માટેની તૈયારી કરીશું. પહેલાં આપણે શાકભાજી મિક્સ કરી લઈએ. કાંદા, કેપ્સિકમ મરચા, ગાજર, લીલા મરચા, મોરા મરચા લીધા છે આપણે, કોબીજ, શાકભાજી આપણે મિક્સ કરી લઈએ. અહીં આપણે હાથનો જ ઉપયોગ કરવાનો છે. હવે ક્રશ કરેલું આદું એડ કરીશું. ક્રશ કરેલું લસણ, ત્રણ ચમચી કોર્નફ્લોર એડ કરી લઈએ. એક ચમચી મરી પાવડર, ક્રશ કરેલું લીલું મરચું એક ચમચી એડ કરશું. સોયા સોસ આપણે એક ચમચી યુઝ કરીશું. બાકીની એક ચમચી ગ્રેવી માટે યુઝ કરવાની છે. ટોમેટો સોસ એક ચમચી, રેડ ચીલી સોસ એક ચમચી, ગ્રીન ચીલી સોસ એક ચમચી, એક ચમચી વિનેગર અને રેગ્યુલર મીઠું યુઝ કરીશું. સ્વાદ અનુસાર મીઠું આપણે યુઝ કરવાનું છે. મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. હવે આપણે લોટ બનાવવા માટે મેંદો યુઝ કરીશું. મેંદો એડ કરી લઈએ. આપણે ગોટા જેવો લોટ બનાવવાનો છે તો એ પ્રમાણે મેંદો એડ કરીશું. લોટ બનાવવા માટે આપણે હાથનો જ યુઝ કરવાનો છે, જેના કારણે એકદમ સારી રીતે લોટ બની જાય અને મિક્સ પણ થઈ જશે. આપણો લોટ બની ગયો છે. હવે તમારે વરા બનાવવા હોય તો તમે એમ બનાવીને પણ તળી શકો છો. અહીં અમે ડાયરેક્ટ ગરમ તેલમાં વરા બનાવીને એડ કરીશું. વરા તળવા માટે આપણે અહીં તેલ ગરમ કરી લીધું છે. એક એક કરીને વરા તળવા મૂકી દઈએ. આ રીતે આપણે તળવા મૂકી દઈશું. વધારે મોટા પણ નહીં, વધારે નાના પણ નહીં, મીડિયમ સાઇઝના વરા બનાવીશું. તમારે પહેલેથી વરા બનાવીને એકસાથે પણ તળી શકો છો. વરા તળતી વખતે ગેસ આપણે સ્લો રાખીશું, જેના કારણે વરા વચ્ચેથી પણ એકદમ સરસ રીતે તળાઈ જશે, કાચા નહીં લાગશે. વરા એડ થઈ ગયા છે. હવે આપણે આ રીતે હલકા હાથે હલાવીશું.
વરાય કરતી વખતે એકબીજા સાથે વરાય ચીપકી ગયા હોય તો છૂટા કરી લેવા. વરા તરાઈ ગયા છે, આપણે વરાનો કલર ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી રાખ્યો છે. ગરમ તેલમાંથી કરી લઈએ. આ રીતે બાકીના વરા પણ આપણે તરી લઈશું. જે તેલમાં વરા તર્યા હતા તે તેલ બચ્યું હતું, તો આપણે ગ્રેવી બનાવવા માટે તે જ તેલનો યુઝ કરી લઈશું. તેલ ગરમ જ છે તો એમાં ક્રશ કરેલું આદું એડ કરી લઈએ, બે ચમચી. ગેસ ધીમો જ રાખવાનો છે. આપણે ક્રશ કરેલું લસણ એડ કરીશું. આદું અને લસણનો કલર થોડો લાઇટ બ્રાઉન થવા દઈએ ત્યાં સુધી આપણે સાતરવાનું છે. ક્રશ કરેલા લીલા મરચાં એડ કરી લઈએ, મિક્સ કરીશું. આપણે ગ્રેવી મંચુરિયન બનાવવાનું છે તો એના માટે લસણ અને આદુંનો ભાર વધારે રાખ્યો છે. હવે આપણે સમારેલા કાંદા એડ કરી લઈએ. ગ્રેવી મંચુરિયનમાં આપણે બારીક સમારેલું શાકભાજી જ એડ કરીશું. બે મિનિટ કાંદાને સાતરવા દઈએ. કાંદા સતરાઈ ગયા છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. 2-3 ચમચી ગાજર એડ કરી લઈએ. ગાજર પણ આપણે બારીક સમારેલું જ એડ કરીશું. મિક્સ કરી લઈએ. બારીક સમારેલું કોબીજ એડ કરીશું. સમારેલા કેપ્સિકમ, મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. હવે આપણે મીઠું એડ કરીશું. મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરવાનું છે. ધ્યાન રાખવું, આપણે વરામાં પણ મીઠું એડ કર્યું છે તો એ પ્રમાણે ગ્રેવીમાં મીઠું એડ કરીશું. બે થી 3 મિનિટ ઢાંકણ ઢાંકીને થવા દઈએ. 2-3 મિનિટ થઈ ગઈ છે. આપણું શાકભાજી રેડી થઈ ગયું છે. હવે આપણે સોસ એડ કરીશું. ટોમેટો સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને વિનેગર. વિનેગર આપણે માપસર એડ કરીશું, નહીં તો આપણું મંચુરિયન થોડું ખટાશ આવશે. મિક્સ કરી લઈએ. સોસ તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો. મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગ્રેવી બનાવવાની છે તો એના માટે પાણી એડ કરીશું. અહીં આપણે 2 કપના માપ જેટલું પાણી એડ કરી લઈએ. તમે તમારી જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી શકો છો. મિક્સ કરીશું. ગેસ સ્લો ટુ મીડિયમ રાખવાનો છે. પાણી થોડું ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે કોર્નફ્લોરની પેસ્ટ બનાવી લઈએ. બાઉલમાં આપણે 3 ચમચી કોર્નફ્લોર લીધો છે. કોર્નફ્લોરમાં પાણી એડ કરી લઈએ. આપણે મંચુરિયાની ગ્રેવીને થોડી ઘાટી બનાવવાની છે. એક સરખું મિક્સ કરીશું, લમ્સ ના રહે એ રીતે. કોર્નફ્લોરની પેસ્ટ રેડી થઈ ગઈ છે. ગ્રેવી ઉકળવા લાગી છે. હવે આપણે
મરી પાવડર એડ કરી લઈએ, એક ચમચી મરી પાવડર એડ કરીશું. કોર્નફ્લોરની આપણે પેસ્ટ બનાવી હતી, પેસ્ટ એડ કરી લઈએ. મિક્સ કરીશું. આપણી ગ્રેવી ઘાટી થઈ ગઈ છે. હવે આપણે મંચુરિયનના વડા એડ કરી લઈએ. ગેસ ધીમો રાખ્યો છે. મિક્સ કરી લઈએ. મંચુરિયનના વડા ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. ગેસ બંધ કરી લઈશું અને ઉપરથી લીલા કાંદા એડ કરી લઈએ અને લીલું લસણ. લીલા કાંદા અને લીલા લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સર્વિસ બાઉલમાં કાઢી લઈએ. આજીના મોતાને યુઝ કર્યા વગરનું ગ્રેવી મંચુરિયન તૈયાર થઈ ગયું છે. તમે પણ આ રીતે અમારી રેસીપી જોઈ ઘરે બનાવો અને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ ઘરે મારો. અને તમને જો અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારી રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો.